तुझा धर्मा ए बोलो पद गट बिगड़ोई पी Thank you.
जा कड़क धरती खड़कनी विकराल मोचा वीर छे सती संत ने हावज धनी गांडी जनेता गीर छे ये गीर नी गांबा जरी ना जा खलकता नीर छे न्या खोरट धरा नो संत गापो प्रगट गिगड़ो पीर छे सोरठ धरा सुहामणी जा गांडी घेघुर गीर ए हरवा सताधार मा प्रगट गिगड़ो पीर सताधार नी जग्या नी जो वात करवी होय भारत वर्ष में संतो महंतो नी अनेक जग्याओ छे पर सौराष्ट्र ना संतो नी ताकात ई छे के सौराष्ट्र ना संतो छे कदाच शास्त्रोक्त विधि विधान प्रमाणे भक्ति ना मार्गे नहीं चाल्या होय कदाच एने अनुष्ठानिक प्रयोग नो खबर नहीं होय कदाच एने पुरुषचरणो नहीं कर्या होय પણ એ સોરઠ ધરાના સંતોની જે તાકાત છે સોરઠ ધરાના જે સંતોની ત્રેવડ છે ચમત્કારને કાળ ખાઈ જાય છે પણ સેવાને કોઈ દિવસ કાળ ખાઈ શકતો નથી સોરઠ ધરામાં આજે પણ તમે સતાધારના આંગણેજીનું ભાર્યો તો તમને ખબર પડે સતાધારનું નામ જ્યાં બોલે તે હજારોની પંક્તુ જમતી નજરે પડે અતિયા પતિયા દુઃખી દર્દી અને હજારોના પંખીના પ્રાગોડનો સતાધાર કહેવાય ત્યાં વિદ્વતા નથી ત્યાં ફિલસૂફી નથી ત્યાં ટાપટીપ નથી ત્યાં મહંતાઈના અભિમાન નથી આવી સમસ્ત સૌરાષ્ટ્રમાં નહીં પણ ભારત વર્ષમાં એક જ જગ્યાએનું નામ સતાધાર છે એ સતાધારની જગ્યાની જો વાત કરવી હોય ક્યાંથી મહંતાઈ શરૂ થઈ ક્યાંથી ભક્તિ અને સેવાની તાકાત ઉતરી આવી સૌરાષ્ટ્રની જે ભક્તિ પરંપરા છે જેમાં આપા ગીગડાની જે વાત માંડવી છે નવનિધિ નમણ્યું કરે અને જ્યાં હાકેમ જોડે હાથ ઈ ગીગેવ પીરની ગાદીએ ઠાકર વાળો ઠાઠ ગીગડા પીરની જો વાત કરવી હોય ગીગેવ પીરની જો વાત કરવી હોય તો સૌરાષ્ટ્રની પાંચાલની સંત પરંપરાને યાદ કરવી પડે આપા મેપા ભગત કુંભારથી લઈ આપા રતા મોલડીથી લઈ અનઠેઠ આપા ગીગા સુધી જો તમારે આવવું હોય તો આ પરંપરા શરૂ ક્યાંથી થઈ આ સેવાનો અંચલો સેવાનો ભેગ છે એ ક્યાંથી શરૂ થયો અને આપા ગીગા સુધી પહોંચ્યો ને આપા ગીગાએ જયારે સતાધાર વસાવ્યું આંબાજરી નદીને કાંઠે આવીને આપાએ અલખનો આરાધ જગાડ્યો એ આપા ગીગા સુધી જો પહોંચવું હોય તો તમારે પંચાલના પિરાણાને યાદ કરવું પડે કંકુવરણની ભૂમિકા જ્યાં ધરતી લાંપડી યાલ સર ભર્યો સારસ લવે એવો ભોઈ દેવકો પાંચાળ એ પાંચાળની ધરતી અને એમાં ચોટેલાની નજીક મોલડી ગામ એ વખતે આપાર હતા ખાચર નામના કાઠી દરબાર મોલડી ગામને નવું વસાવવાની શરૂઆત કરે અને ગામે ગામથી એને કુંભારોને બોલાવવા માંડ્યા છે નળિયા ઉતારવા માટે ગામે ગામથી કુંભારો આવવા માંડ્યા અને એમાં મોલડીના પાદરમાં બધા કુંભારની હારે ગેબીનાથનો જેને પંજો લાગી ગયો છે પાંચાલની જે ડુંગરમાળ છે એમાં હરવો હોય એ હાલેમાળ હોય ઠાંગો હોય કે માંડવ હોય માંડવના ડુંગરમાં આજે પણ જેને સિદ્ધાઈ પ્રાપ્ત કરવા માટે હિન્દુસ્તાનના ચાર જે સિદ્ધ ક્ષેત્રો ગણાય એમાંનો એક માંડવ ક્ષેત્ર ગણાય પાંચાલનો અને ત્યાં ગેબીનાથજીની ધૂણી ધકતી હોય અને એ ગેબીનાથજીનો એક શિષ્ય આપો મેપો કુંભાર છે અને મેપા ભગત છે જેને અલખનો આરાધ લાગી ગયો છે ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે અંતરના કબાટ ઉઘડી ગયા છે અને ત્રિલોકના નાથની હારે વાતો કરવા માંડેલો ભગત છે એ આજ આપારતા મોલડી વાળાએ બધાય કુંભારોને નળિયા ઉતારવા બોલાવ્યા છે એમાં આજ મેપો ભગત પણ આવ્યા છે પણ એમાં થાતા 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 જેઠ ઉતરવા માંડેલો અને આહાર મહિનામાં બરોબર આપની માલપા ગાની ખરી જેવી નાની એવી વાદળી ચડી પણ જાતો આખો આભા મંડળ છે એ વાદળાથી હાંકડો થવા મંડાળેલો ગઢ હળી સલદલ ગાંપ વલકલ મંદ પ્રબલા મલકતી
દીપતિયા ખડખડ નસી નવડા શામ ઘોંઘટ છૂપતી ગબલાંગ કેલી કરત કેલી ભૂબ વેલી લલવલી ઘાસાટ ગમગમ ધરા ધમધમ વરલ ચમચમ વીજળી જી વરલ ચમચમ વીજળી કાળા ડિબાંગ વાદલા ના હાથ હાથ પડીને ચીરીન સમ કડક રળાલાલાલ છમ કરી નિશાની પહાડના ખોબરા મણીકી વીજળીઓ ફાડવા અને કાયર માણસના કાળજા ફાટી જાય એવા કડાકા થવા માંડ્યા. અને કુંભાર છે ઈ નળિયાના કાચા નિભાડા પલ્લી જશે એની ચિંતાની મેલપા બધા ભેગા થઈ ગયા. આપો રતો દોડીને આવ્યા છે, બધાય ચિંતામાં છે, પણ એક કુંભારના હૈયામાં ચિંતા નથી, મેપા ભગતના હૈયામાં ચિંતા નથી. એને તો ઠાકરનો આધાર લઈ લીધો છે, ઠાકરનું શરણો લઈ લીધું છે, ત્રિલોકના નાથનો આશરો લઈ લીધો છે. ઈ મેપા ભગત થડકતા નથી અને પોતાના નિભાડાની પાસે જઈ અને આપમાંથી વીજળીનો કડાકો થયો અને વરસાદ મુશળધારે વરવાની શરૂઆત થઈ. પેટા પોલાનું પોતાનું પહેરેલું કેડિયું છે એ કાઢીને લાંબા હાથ ઠાકરની હામા કરીને કીધું તો, હે ઠાકર, આ નિભાડો તારા હું શરણમાં સોંપું છું, આ કેડિયાની ઓછી નિભાડાને પલળવા દેતો ને કર્યો ભાઈ કેડિયાનો ઘાવ. પણ કેડિયાનો ઘા કરતા વરસાદ અનરાધાર શરૂ થયો. કહેવાય છે કે બધાયના નિભાડા હતા એ ઓગળી ગયા, પણ મેપા ભગતનું એક નળિયું નહોતું ઓગળ્યું. પરમાત્માની હારે જેનો તાર લાગી જાય, પરમાત્માની હારે જેના હૈયાના મેળાપ થઈ જાય, એને પરમાત્મા કોઈ દિવસ જગતના ચોકમાં ભૂંડો નથી લાગવા દેતો. ઈ મેપા કુંભારના પગ છે તે દિવસે આપાર હતા, મોલડી વાળાએ પકડી લીધા હતા. હવે મારે દુન્યવી સમાજના ગામ ગરાવવા મને રસ નથી, મેપા ભગત મને પંજો નિમી દો. કુંભારના દીકરાને નહીં, સમાજના કોઈ પણ માણસને કાઠી દરબારો સિવાય આપા શબ્દથી નવાજવામાં નથી આવતો. થાનગઢનો એક જ કુંભાર ભગત એવો જન્મોક જેને આપો શબ્દ લાગે નામની આગળ, આપા મેપા ભગત તરીકે ઓળખાય, આપો શબ્દ લાગે જેની આગળ. કાઠીઓએ સ્વીકાર્યું, કાઠી જેવી કોમ, અશ્વનો સ્વાર્થી હાથ હથિયાર લઈ કાઠીએ કાઠીયા વાડ કીધો કોઈને સ્વીકારે નહીં, પણ આપા મેપા કુંભારને આપા મેપા તરીકે બોલાવતો આખું કાઠી મંડળ, પંચાળનું કાઠી મંડળ બોલાવતું થયું. ઈ તાકાત આપા રતા મોરલી વાળાએ પગ પકડ્યા, મેપા ભગત તમારા શરણમાં છું, હવે મારે સંસારના માર્ગે નથી હાલવું બાપ, મને પંજો નિમી દો. અને તેથી મેપા ભગતે ચાકડો ફેરવતા ફેરવતા કીધું તો, ઘરે ભલા માણસ અપાર હતા, પંજો નીમવા વાળો હું તો કોણ હતો, પણ જો ખરેખર તારા હૈયાની માલપા જો હવે હેમાળો સ્થિર થવા માંડ્યો હોય, તારા સંસારની અગનજાળા હું જો બંધ થવા માંડી હોય ને, તો એક દિવસ તને રસ્તો બતાવવા વાળો, એક દિવસ તને પંજો નીમવા વાળો જરૂર મળી જશે. અને ઈ અપાર હતા મોલડી વાળા પોતાની વાડીએ જાય. પછી તો ઠાકરની હારે ઠાકર 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 તાર લાગેલો હો, ખબર નથી ગુરુ નથી, પરંપરાની ખબર નથી, ભક્તિની આરાધની ખબર નથી. એ અપાર હતા ઠાકરનું સ્મરણ કરે એમાં એક દિવસ ત્રણ દિવસથી એક બકરી આવે છે, બકરી ઊભી રહે છે, બકરી જાતી નથી. એટલે મેપા ભગતને અપાર હતા ને એમ થયું મોલડી વાળાને કે કદાચ આ બકરીને કદાચ કોઈ જંગલી જાનવર મારી નાખશે, ત્રણ દિવસથી મારી વાડીમાં બકરી આવે છે, ક્યાં વહી જાય છે ખબર નથી પડતી, આજે આ બકરીની વાહે વાહે જવા દે. અને બકરીની વાહે વાહે હાલતા 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 ઠાંગા ડુંગરની માંડવની ગુફાની મેલપા બકરી ગઈ. ભાઈ ત્રણ વખત એમ કહેવાય છે કે બાર ઉભા ઉભા બકરીએ બે બે નો શબ્દ કર્યો, એક યોગીરાજ પંડ કંચન લટ પિંગલી હલકે ખપર હાથ, આ તો અતર ખંડ થી ઉતર્યો જાણે કોઈ ભવ કાટણ ભવ ના થો. ભાઈ નવરાત મહિલો નાચે કાઢો જુદો પડી જેમ વ્યો આવતો એમ ધીરા ધીરા ડગલા માંડતો 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 હાથની મેલબા કમંડલ છે જતા ધારણ કરેલા છે એ જેમ ડગલા માંડ્યા અને આપાર હતા એ જોયું, ડોટ મૂક્યો, પગ પકડી લીધા, આહુડાની ધાર થાય છે. અને ગેમીનાથજીનો તે દિવસે પહેલવેલો આપાર હતાની માથે એમ કહેવાય છે પંજો પડે છે, સમાધિસ્થ થાય છે. અને આપાર હતા તે દિવસે એમ કહેવાય છે સંન્યાસના માર્ગે જાગૃત થયા છે, અધ્યાત્મના માર્ગે જાગૃત થયા છે. ઈ આપાર હતા નો જમાઈ અમારા ચારણોમાં, કાઠી દરબારોમાં, ગરાસિયા દરબારોમાં જમાઈને ભાણેજ કે છે. થાનગઢ પાસેનું સોનગઢ ગામ મોરલીથી આપા એ દીકરી બા હતા, એ દીકરી બાને એમ કહેવાય છે કે આપા જાદરા વેરે આપેલા પણ એવો કાળજાળ કાઠીઓ,
આપો જાદરો કાળજાળ કાઠી હાવજા ડાંડસી હાક જ્યાં હાંભળે ત્યાં પડે વેરી તણા ગાંઠ પોછા જેની એમ કહેવાય છે ગણક હાંભળે ત્યાં ભલભલા મૃતના કાળજા છે ડાકલાના પડની જેમ થડક ઉથડક થડક ઉથડક થવા માંડે એવો જાદરો કાળજાળો એ જાદરા એ અપારતાના દીકરી આઈ માય માકબાઈને દખ દેવામાં બાકી નથી રાખ્યું. દીકરી છે એ એક દિવસ આપો જાદરો વાડીએ ગયા છે. પોતાના હાહુને ભગે પડીને કહે છે, ફૂઈ મારા પિયર ઘણા સમયથી નથી ગઈ, દરબાર આવશે તો મને જવા નહીં દે. અને તેની આ દીકરીના માથે હાથ ફેરવીને કહે છે, બાપ તારા પિયરિયા આવ્યા છે એની હારે જવું હોય તો મને વાંધો નથી, પણ ઓલો રાખ આવે ને એ પહેલા તું જો તારા પીરના ઝાડમાં જોઈ હોય ને તો બેટા નીકળી જા, નહીતરી રાખ તને જવા નહીં દે. પોતાની માં છે એ દીકરાનો ત્રાસ છે, એ દીકરાની બહુ ઉપર જે થાય છે સહન નથી કરી શકતી. આજ માકબાઈ એમ કહેવાય છે, પિયરની વાટ પકડીને આયા બરોબર આપા જાદરાનું ઘરે આવવું, ઘોડીનું પ્લાન છાંડવું, અને ઘોડીનું પ્લાન છાંડ્યું તે આપો જાદરો પ્રશ્ન કરે છે કે માં કાઠિયાણી ક્યાં? બહુ માએ કીધું, થોડોક જો વહેલું નીકળી જાય, ઘડીક જો બેસી જાય, કે બાપા હીરામણ કરી લે, રોટલો ખાઈ લે. પણ જાદરા એક જ પ્રશ્ન ચાલુ રાખ્યો છે, કાઠિયાણી ક્યાં? માના મનમાં એમ છે કે જો વહેલું પડે તો માકબાઈ મોલડી પહોંચી જાય. ત્રીજી વાર જયારે પ્રશ્ન કર્યો ને આંખ બદલાણી, કીધું બેટા એના પિયરથી એક બે રબારી બાયું આવી હતી, એની ભેળી ઘણા દીથી માવતર નથી ગઈ, એટલે મેં માવતર મોકલી છે. મારી રજા સિવાય માવતર મોકલાય? અને પાછું માંડ્યું ખડીએ પ્લાન ભાઈ. પારેવડી જેવી કાઠિયાણી હજી ધીરા ધીરા ડગલા દેતી દેતી રબારણ બાયુની હારે વાતું કરતી કરતી હજી પંથ કાપતી જાય છે. મયર જવાના કોડ હૈયાની માલપા છે, નામ ડગલા માંડતી જાય, પણ ત્યાં તો ઘોડીની ડાબ પડશે હંભળાણી ભાઈ. હો, એ ઘોડીની ડાબ ધમાપડ 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 ઘોડીની પડગ્યું હંભળાણી ભાઈ. થડકી કાઠિયાણી કે ભૂંડી કરી આ તો ઈ આવે છે. કાઠિયાણી ગડગડતી દોડ દીધી. માકબાઈ પગપાળા છે અને આપો જાદરો પથિક સાહેબ ઘોડા ઉપર છે. ઘોડાની માથે સવાર થઈને વયો આવે છે. બેયની વચ્ચેનું અંતર ભાંગતું નથી. માકબાઈને આપા જાદરાનું ઘોડું છે એ પકડી શકતું નથી. ઘણા માણસો પ્રશ્ન કરે છે કે માકબાઈએ કઈ ચમત્કાર કર્યો? તો ના, ચમત્કાર નહોતો કર્યો. બેયના કેડા જુદા હતા, એ કોઈ દી ભેગા થઈ હગે એમ નહોતા, એટલે માકબાઈની ઘોડું પકડી હગે એમ નહોતું. અને આ માકબાઈ છે એ હા દમણ થઈ બાપની ડેલીમાં આવીને માના ખોળામાં પડતું મૂક્યું ભાઈ, ખોળાની મેલ પડતું મૂક્યું. ચોથા રાહુડે આઈ માકબાઈ રોવે છે. આપો રતો છે, એ વાડીએથી ઘરે આવ્યા છે. ડેલીના ગડારામાં મામો ને ભાણેજ બે બેઠા છે. કોઈ વાત નહીં, કોઈ ફરિયાદ નહીં, આ તો કાઠી સમાજ, આંખોની અણહાર જ વાતું કરી લે, બોલાય નહીં. ભાણેજ ફરિયાદ નથી કર્યો કે તમારા દીકરી મને કીધા સિવાયના મામા ઘરે આવ્યા છે. દીકરીના દખલી વાતે રાપાર હતા ને ખબર પડી ગઈ, પણ ભાણેજને કહેવાય નહીં. એટલે એકબીજા બે હામ હામા મહેમાન ગત્યું કરે છે, વાળું કરે છે. અને રાતે જયારે પોતાની વાડીએ એમ કહેવાય છે કે આપો રતો ખોવા માટે જાય, ત્યારે ભાણેજ એમ કે છે કે મામા હું ભેળો આવું? કે ભાણુભા તમે જો અહીંયા રહ્યો તો સારું, ત્યાં તમને મચ્છર વગડામાં હું કામ તમારે આવું જોઈએ. ના મામા, મને ભેળો આવવા દો, લાગ મળે તો વગડામાં પોતાના દીકરી છે એની હારે કેવોક વાંધો પડ્યો છે વાત કરવા માટે થઈને આપો જાદરો સમય ગોતે છે. વાડીએ જો રાતના અંધારામાં વાત કરી હગે ને તો મામાને બે વેણ કહી દઉં ઠોકાના. ઘણી વાત દિવસના અંજવાળામાં નથી થઈ ગઈ, રાતના અંધારામાં થઈ શકતી હોય છે. એ રાતે બરોબર આમ ધૂણો દેખાયો, ઠાકરના નામનો, પરમાત્માના નામનો, અલખના નામનો, એમ કહેવાય છે જાપ જપાય છે. આપો જાદરો છે એ ગોદડું ઓઢી અને ઝીણી ઝીણી આંખે જોવે છે કે આપો રતો રાતનો જંતર મંતર કરે છે શું? પણ ત્યાં તો હાદુલાની ડણખંભળાની ભાઈઓ, સિંહની ડણખંભળાની ગાળીઓની માલિપા અને મોરલીને એમ કહેવાય છે જાડવે જાડવા, એમ કહેવાય છે થર 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 થૂજવા મીડ્યા. અને અહીંયા આપો જાદરો પથારીમાં મીડો થૂજવા કે હાય હાય હાય, ગજબ કરી આ તો હાવજ આવે છે. બેલ પોહરી લટાળા હાવજ બી આવે ભાઈઓ, એક ખડતાળે ત્રણ ગાડી ધૂળ ત્રણ નાડાવા છેટી નાખી દે. અને દસ દર શેરનો પાણો પોતાના મોઢાની આગળ એમ કહેવાય છે જણે નાટી બોલાવતો આવતો હોય, અને દહક ગોળીઓની માલ પર એક હારે છાછું ફરતી હોય એવું ગોળું વગાડતો વગાડતો ઘે 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 કરતો વ્યો આવે ભાઈ હાવજો. બે આવજ હાવજ આવી અને આપાની સામે ધૂણાની બાજુમાં બેસી ગયા છે.
અપારતા બેની કહેવાળીમાં હાથ ફેરવે છે, સત્સંગ કરે છે, અને આપો જાદરો છે એ પથારીમાં થાર 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 થૂજે છે. ભાઈઓ, આખું શિયાળાની પોહ મહિનાની રાતમાં ગોદડું એમ કહેવાય છે, પાણીથી પલાવ્યું હોય એવું પસરે રેમ છે બાપુ. હાવત જ્યારે ઊભા થઈ અને પરોડીએ જ્યારે રજા માગી ત્યારે આપો રતો બેની માથે હાથ ફેરીને એમ કહે છે, બાપ તમે તો નરસિંહનો અવતાર કહેવાઓ, પ્રહલાદ માટે તમે તો અવતાર લીધો તો બાપ, જાઓ તમે તમારા થાનકે, હવે હુરત દાદો ઉગવાની તૈયારી થઈ છે. પણ જોજો હો બાપ, ગવત્રીની માથે તમારો પંજો ન હોય કોઈ દિવસ. એ હાવજ નો આમ હાલતું થવું, અને જેવા હાવજ ગયા એવો છડાપ ઉભો થઈ અને ઠેકડો મારીને આપા રતાના પગ પકડીને ચોધાર આંખડે રોવા માંડ્યો કે મામા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે મામા, મને આવી ખબર નહોતી કે હું એટલો બધો મહાન છો. આહુડા વેતા થયા, મામા મને એ મંત્ર શીખવાડી દે, મામા મને એ માર્ગે લઈ ગયા, હવે મારે સંસારના માર્ગે નથી રહેવું. એ આપા રતા એ પોતાના ભાણેજ જાદરાને પંજો નીમ્યો, અને એ આપા જાદરા અંધ એમ કહેવાય, આપા કાળાના ઘરવાળા આણંદપુર ભાડલા ગામની મલપા. પછી તો આપા જાદરાની એમ કહેવાય છે કે ભક્તિની મલપા એટલી બધી નામના સારા એ સૌરાષ્ટ્રમાં પ્રસરી ગયેલી. ભજન મંડળીના વેળા મંડળીના એમ કહેવાય છે એક વાયક આવે, ઈ વાયકમાં એક દિવસ આપો જાદરો છે એ આણંદપુર ભાડલા ગામ પધાર્યા છે અને ભજનની ઠોર બોલે છે, વેલરા પધારજો હરી ભક્તુની ભેરે. ભજનોની ઠોર બોલે છે ભાઈ, ઝીણા ઝીણો રામસાગર વાગે છે, ધીરા ધીરા દોકડ વાગે છે, અને ખોરઠના ઈ મેઘ ગંભીર ગળાની માલપાથી ભજનની સરવાણી વહેતી થઈ છે, વેલેરા પધારજો હરિ ભક્તોની ભેરે. અલકનો આરાધ ચાલુ થયો છે, અને એમાં આપા કાળાના ઘરવાળા છે એક દીકરાને આંગળીએ દોરીને ધીરા ધીરા ડગલા ફરતા ફરતા આવે છે. ભાઈ, ધીરા ધીરા ડગલા ફરતા ફરતા એમ કહેવાય છે કે ભજન મંડળીની માલપા જે સંતો મહંતો બેઠા છે અને પગે લાગે છે, દીકરાને પગે લાગે લગાડે છે, ત્યારે આપા જાદરાએ નેજવું કરીને શબ્દો નીકળ્યા મોઢામાંથી કે ભણે આ દીકરાને દોરીને આવે છે કોણ છે, કે આપા કાળાના ઘરવાળા છે, દીકરો જન્મથી અંધ છે. અરે હોય બાપ, આ અવસ્થાએ તો દીકરાએ માને દોરવી પડે, અને બદલે માં દીકરાને દોરીને આવે છે, બોલાવો બોલાવો મારી પાસે બોલાવો મારી પાસે બોલાવો. દીકરાને બોલાવવામાં આવ્યો, દીકરો પગે લાગ્યો. આપા કાળાના ઘરવાળા કે છે કે બાપા હું તો નોધારી છું, મારે તો ઠાકર સિવાય બીજો કોઈ આધાર નથી, તમ જેવા સંત આ ગામમાં પધાર્યા એટલે દર્શન કરવા માટે આવી છું, દીકરો તો જન્મથી અંધ છે. અરે માડી, તારો દીકરો જન્મ અંધ ન હોય માં, એના હૈયાની માલપા એની આંખની માલપા તો જગતને પ્રકાશ દેવા માટે પુંજના પુંજ પડ્યા છે માં. ઓરો બોલાય ઓરો બોલાય, શું તોળા દીકરાનું નામ છે માં, એમ કરીને દીકરાને પાસે બોલાવ્યો અને માથે પંજો નીમ્યો, અને આપાદાનાને પેલ વેલી એમ કહેવાય છે કે આણંદપુર ભડલા ગામની માલપા આપા જાદરાએ દીધી આંખ્યું દીધી તીન અંજવાળા એમ કહેવાય છે પથરાણા હતા. ઈ આપા દાનાને એને આખ્યું દીધી આ કાઠી પરંપરાની આખી જે સૌરાષ્ટ્રની જગ્યાઓ છે એનો ટૂંકમાં હું આપને ઇતિહાસનો સાર કહેતો જાઉં છું કે આપો ગીગો છે એની શરૂઆત ક્યાંથી છે, ઈ પરંપરાની શરૂઆત ક્યાંથી છે. એને આખું દીધી, અને આખું દીધા પછી અંજવાળા પથરાણા આપો જાદરો ખોળામાં બેહારીને આપા દાનાની માથે મીઠા હાથ ફેરવીને મીઠા વેણ કહે છે, બાપ આજથી સુધી આવા ઢોંગ શું કામ કર્યા દાના, તારે તો જગતને દેખતું કરવાનું છે બાપ, તારે તો જગતને આંખું દેવાની છે. અને તે દિવસે એમ કહેવાય છે કંતરના કબાટ છે આપા દાનાના ઉઘડી ગયેલા, અને આપો દાનો છે એને માને કહી દીધું હતું કે માં જન્મ અંધ હોત ને તો તારે આખી જિંદગી મને દોરીને જગતના ચોકમાં ફેરવવો પડે, માં હવે મને આપા જાદરાએ આંખું દીધી છે માડી, માં હવે તું મારામાં મોહ કરીને મને પાછી સંસારમાં ન લઈ જાતી, જેણે મને આંખું દીધી છે હું બીજાને આંખું દેતો થાઉં, બીજાને દેખતા કરું એ માર્ગે હલવા દે, માં તું તો ક્ષત્રિયાણી છો તું કાઠિયાણી છો માં, હવે મને તું રોકતી નહીં. દીકરાને ધીંગાણા જતી વખતે જો માં ન રોકતી હોય, મોતના મોઠામાં મોકલતી વખતે માં જો આડા હાથ ન કરતી હોય, માં હું તો ભક્તિના પંથે આગળ આલું છું માં. ગોપીચંદની જનેતા મેનાવતીએ જેમ દીકરાને વિદાય દીધી તે માં રૂડા મોઠે મને વિદાય દેજે, કાઠિયાણી થડકી નહીં. અને દીકરાને એમ કહેવાય છે કે ધર્મના પંથે હલવા માટે વિદાય કર્યો તો ભાઈ. ઈ આપો દાનો ગવત્રીનો સેવક બન્યો,
ગાયનો સેવક બન્યો. સંભારે સુખ ઉપજે તને દખ ભંજણ, દાના કાઠી કુળ ઉજ્જવલ કર્યું વધારણ વાના. તને સંભારે સુખ ઉપજે દખ ભંજણ દાના. આ બધાને સૌ પ્રથમ ગરમલીમાં પોતાની એમ કહેવાય છે જગ્યા કરી. પાંચાળમાં દુકાળ પડ્યો, ગરમલીમાં આવીને આપા દાના રહ્યા. ત્યાંથી આપા ભોકાવાળાના આગ્રહથી પોતે ચલાળા પધાર્યા. ચલાળા માલપા ઠાકરનું નામ અને ટુકડો ન્યા હરી ટુકડો એ તો સૌરાષ્ટ્રના સંતોની એમ કહેવાય છે કે હૈયાની માલપાથી ઉગેલી એક અદભુત વાત હતી. આજના જે સંતોને એર કન્ડિશન વિના નથી ગમતું, આજના જે સંતોને વીઆઈપી ગાડીઓ વગરમાં નથી ગમતું, આજના જે સંતોને એમ કહેવાય છે ભભકા વગર નથી ગમતું, એ કોકથી તમે સૌરાષ્ટ્રની સંત પરંપરામાં નજર તો કરજો. કે પગપાળા હાલતા હોય, પગપાળા પ્રવાસ કરતા હોય, હૈયાની માલપા એમ કહેવાય છે હાથની માલપા ઠાકરેના નામની માળાનો જાપ જપાતો હોય, ગરીબ હોય, લૂણા હોય, અપંગ હોય, આંધળા હોય, અતિયા પતિયા હોય, દુખિયા હોય, એના દુઃખ દૂર કરતા હોય અને ગવત્રીની સેવા કરતા હોય અને ભૂખ્યાને રોટલો આપતા હોય, સંતોની જીવનની કેવડી મોટી તાકાત હશે. ઈ આપા દાના કે જેના અનેક પરચા જગતના ચોકમાં જાહેર છે મિત્રો. ચલાળાની માઇલ પરેડ એમ કહેવાય છે કે એવી ગાદી અને એવો ઠાઠ જમાવેલો, એની ભક્તિના પરચાઓ એક પછી એક જો કહેવા બેસું તો આપા દાના માટે જ કદાચ બે કેસેટ કરવી પડે, એટલી અદ્ભુત એની કથાઓ છે આપા દાનાની. પણ સૌરાષ્ટ્રની ધરતીની મજા છે કે સૌરાષ્ટ્રની ધરતી આવા અનેક સંતો આવ્યા છે અને એવા એ આપા દાનાના શિષ્ય આપા ગીગાની મારે જે વાત કરવી છે ક્યાંથી આવ્યા, પરંપરા કઈ રીતે શરૂ થઈ, આપા દાનાના શરણમાં કઈ રીતે આવ્યા એ મારે વાત કરવી છે. પણ શું આપા ગીગાના જીવનની મજા હશે ભાઈ. સતંગ આધારી સતવાદી આદિ નર ગવિચળ ગોભો, સત ગીગે પીર શબદ વાન ગીર ગજે વલુંભો, દિન દુખિયારી દાદ યાત નીત અંતર લાવે, નબળાને નિષ્દીન ખીર ચોખા ખવરાવે, ગહન જાડીએ ગીરની જ્યાં વશો ગુણ ગંભીર છે, કવિ દાદ દિલાસો દિન તણો જ્યાં પ્રગટ ગીગવો પીર છે.